મિત્રો, આજનો માણસ પોતાના શોખ પ્રમાણે પોતાની ભાતીગળ પરંપરાઓને બદલતો થયો છે, અને જ્યારે પસ્તાય છે ત્યારે પોતાની જ પરંપરાઓનો વાંક કાઢે છે. માટે જ કપડાં થઈ ગયા ટૂંકા તો લાજ ક્યાંથી હોય, રોટલી થઈ ગઈ બ્રેડ તો તાકાત ક્યાંથી હોય, ફૂલો થઈ ગયા પ્લાસ્ટિકના તો સુગંધ ક્યાંથી હોય, ચહેરાઓ થઈ ગયા મેકઅપના તો સુંદરતા ક્યાંથી હોય, શિક્ષકો થઈ ગયા ટ્યુશનના તો વિદ્યા ક્યાંથી હોય, ભોજન થઈ ગયા હોટલના તો તંદુરસ્તી ક્યાંથી હોય, પ્રોગ્રામ થઈ ગયા બેબી ડોલના તો સંસ્કાર ક્યાંથી હોય, માણસો થઈ ગયા પૈસાના તો દયા ક્યાંથી હોય, તાળા થઈ ગયા પાસવર્ડ તો સુરક્ષા ક્યાંથી હોય, ભક્તો થઈ ગયા સ્વાર્થી તો ભગવાન ક્યાંથી હોય, સંબંધીઓ બધા થઈ ગયા વોટ્સઅપ પર તો ઘરે મળવા આવે એવું કોણ હોય. મિત્રો, મંદિરની બહાર લખેલું એક સુંદર સત્ય કે જો ઉપવાસ કરવાથી ભગવાન ખુશ થતા તો આ દુનિયાની અંદર બહુ જ દિવસથી ભૂખ્યો જે ભિખારી છે એ સૌથી સુખી માણસ હોત. માટે ઉપવાસ અન્નનો નહીં વિચારોનો કરો, ઉપવાસ અન્નનો નહીં પાપનો કરો, ઉપવાસ અન્નનો નહીં અહંકારનો કરો, ઉપવાસ અન્નનો નહીં ઘમંડનો કરો, ઉપવાસ અન્નનો નહીં લોભનો કરો, ઉપવાસ અન્નનો નહીં સ્વાર્થનો કરો. ને માણસ પોતાની નજરમાં સાચો હોવો જોઈએ, બાકી દુનિયા તો ભગવાનથી પણ દુખી છે. આજનો બેસ્ટ વિચાર ચકલી જીવતી હોય છે ત્યારે કીડા મકોડાઓને મારીને ખાય છે, અને એ જ ચકલી જ્યારે મરી જાય છે ત્યારે કીડા મકોડા એને ખાઈ જાય છે. આનો મતલબ એ જ છે કે સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલી શકે છે. એટલા માટે જ ક્યારેય કોઈનું અપમાન ના કરો, ક્યારેય કોઈને તમારાથી ઓછો ના આંકો. તમે શક્તિશાળી છો, પણ તમારાથી વધુ શક્તિશાળી સમય છે. એક ઝાડમાંથી લાખો દિવાસળીની સળી બનાવી શકાય છે, અને એક જ દિવાસળીની સળીથી લાખો ઝાડને બાળી શકાય છે. કોઈ ગમે તેટલું મહાન કેમ ન હોય, પણ કુદરત ક્યારેય એને મહાન બનવાનો મોકો નથી આપતી. માટે જ કંઠ આપ્યો કોયલને તો રૂપ છીનવી લીધું, રૂપ આપ્યું મોરને તો ઈચ્છા છીનવી લીધી, ઈચ્છા આપી માણસને તો સંતોષ છીનવી લીધો, અને સંતોષ આપ્યો સંતને તો સંસાર છીનવી લીધો. માટે મિત્રો, પોતાની જાત ઉપર ઘમંડ ના કરતા, કારણ કે ભગવાને તમારા અને મારા જેવા કેટલાયને આ માટીમાંથી બનાવ્યા છે અને કેટલાને આ માટીમાં ભેળવી દીધા છે. માણસ જન્મથી લઈને મૃત્યુ સુધી ત્રણ વસ્તુ માટે ખૂબ જ મહેનત કરે છે. એક, આ દુનિયામાં નામ એનું ઊંચું થાય. બે, એનો પહેરવેશ સૌથી સારો હોય. અને ત્રણ, એનું મકાન સૌથી સુંદર હોય. પણ જ્યારે માણસ મૃત્યુ થાય છે ત્યારે સૌથી પહેલા ભગવાન આ ત્રણ વસ્તુને બદલી નાખે છે. એક, એનું નામ જ્યારે વાલું છે એના આગળ સ્વર્ગીય લાગી જાય છે. બીજું, એને જે પહેરવેશ વાલો છે એની જગ્યાએ સફેદ કપડું એને ઓઢાડવામાં આવે છે. અને ત્રીજું, એ જે ઘર માટે મહેનત કરતો હતો એ ઘરનું એનું નવું એડ્રેસ શમશાન થઈ જાય છે. અને મિત્રો, આ જ જીવનની કડવી સચ્ચાઈ છે, પણ આપણે એને સમજવા માંગતા નથી. આ બે લીટીઓ જેને લખી છે, અને બહુ જ ખૂબસૂરત લખી છે, કે એક પથ્થર ફક્ત એક જ વાર મંદિરમાં જાય છે અને ભગવાન બની જાય છે, અને માણસ દરરોજ મંદિરમાં જાય છે તો પણ પથ્થર બનેલો રહે છે. એક સ્ત્રી દીકરાને જન્મ આપવા માટે પોતાની સુંદરતાનો ત્યાગ કરી દે છે, અને એ જ દીકરો સુંદર સ્ત્રીને પામવા માટે પોતાની માનો ત્યાગ કરી દે છે. મિત્રો, માણસને જીવનમાં દરેક જગ્યાએ જીત જ જોઈએ છે, પણ ફૂલવાળાની એક જ દુકાન એવી છે કે જ્યાં માણસને હાર જોઈએ છે. માટે મિત્રો, દરેક દિવસ તમારી જિંદગીનો અંતિમ દિવસ છે એવું વિચારીને જીવજો તો જિંદગી જીવવાની મજા આવશે. બાકી પૈસા તો અહીંયા જ પડ્યા રહેશે અને આપણે જતા રહીશું.